નમસ્કાર દર્શક મિત્રો મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું કેન્દ્ર સરકાર તાજેતરમાં લોકસભામાં નવો મોટર વ્હીકલ એક્ટ પસાર કરી ચૂકી છે અને આ નવા કાયદા સામે વિરોધ પણ શરૂ થયો છે સરકારે નવા મોટર વ્હીકલ એક્ટને વધુ કડક બનાવ્યો છે અને સરકારનો હેતુ છે કે અકસ્માત જેમ બને તેમ અટકવા જોઈએ ઓછા થવા જોઈએ નવા કાયદાની મૂળભૂત જોગવાઈ માનવીય પણ છે અને કડક પણ છે નવા કાયદા પ્રમાણે જો કોઈ રોડ અકસ્માત કરીને ઇજાગ્રસ્ત વ્યક્તિને રસ્તે રજરથી મૂકીને ફરાર થઈ જશે તો તેને દસ વર્ષ સુધીની સજા અને સાત લાખનો દંડ થશે રાજ્ય સહિત દેશના વાહન ચાલકો અને એમાં પણ ભારે વાહન ચાલકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે જો કે આ વિરોધની સામે મૂળભૂત સવાલ એટલો જ છે કે કોઈ કાયદો જો વ્યક્તિની જિંદગી બચાવવા કે અકસ્માત જેમ બને તેમ નિવારવા બનાવી શકાયો હોય અથવા બન્યો હોય તો તેનો વિરોધ શા માટે થવો જોઈએ ટ્રક કે બસ ડ્રાઈવર એવી દલીલ કરતા હોય કે સાત લાખનો દંડ અમે કઈ રીતે ભરી શકીએ તો સામે એ સવાલ કરવાનો થાય કે સાત લાખની રકમ કોઈની જિંદગીથી વિશેષ કઈ રીતે હોઈ શકે આપણે બેફામ હંકારતા ડમ્પર ચાલકોની કરતુત અનેકવાર કેમેરામાં કેદ થતા જોઈ છે બેફામ રીતે હંકારાતી એમટીએસ કે બીઆરટીએસના અકસ્માતનો ભોગ બનતા અનેકને આપણે જોયા છે હવે જો સરકાર તેની સામે કાયદાની માર્ગે શસ્ત્ર ઉગામે છે તો તેમાં ખોટું શું છે અને આ યોગ્ય કાયદાનો અયોગ્ય વિરોધ શા માટે છે આ સવાલનો જવાબ મેળવીશું આજના મહામંથનમાં તો આ નવા કાયદાનો વિરોધ એ માત્ર ગુજરાતમાં નહીં પણ મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં પણ જબરજસ્ત રીતે જોવા મળી રહ્યો છે એ ટ્રક ડ્રાઈવર્સ જે પોતાના હક માટે લડી રહ્યા છે કાયદાનો વિરોધ કરી રહ્યા છે એ કહી રહ્યા છે કે અમારા વ્યવસાય પર સરકાર તરાપ મારી રહી છે માત્ર કોઈ એક્સિડન્ટના કેસમાં એ ભૂલ અમારી નથી છતાં પણ એ ઇન્વેસ્ટિગેશનના પ્રશ્નો છે છતાં પણ જો દસ વર્ષની સજા થવાની હોય તો એ અમાનવીય છે એવી વાત કરીને તમામ ટ્રક ડ્રાઇવર્સ એ રસ્તા પર ઉતર્યા છે કંઈક મહદઅંશે કોઈક એસોસિએશન પણ ઉતર્યું છે અને કંઈક એ વિરોધ દેખાય નહીં એવો પણ જોવાઈ રહ્યો છે પણ જ્યારે ટ્રક ડ્રાઇવર્સ એસોસિએશન કે ટ્રક ડ્રાઈવર્સ કોઈપણ પ્રકારની હડતાલ કરે તો માર્કેટમાં એક પ્રકારનું કંપન આવે છે જે લોકોને ડે બાય ડે માલસામાનની જરૂર પડે છે જેનો ધંધો એ રોજના કાચા માલ પર ડિપેન્ડ કરે છે એ લોકો જબરજસ્ત મૂંઝવણ અનુભવે છે અને સીધી રીતે એ ટ્રક ડ્રાઈવર્સની સહમતી ના પણ હોય એ ધંધાદારી એ ટ્રક ડ્રાઈવર સાથે સહમત ના પણ હોય તો પણ એ સરકારને કહે છે કે ભાઈ પહેલાં તમે આનું પૂરું કરો ટ્રક ડ્રાઇવર્સ એસોસિએશન અને ટ્રક ડ્રાઇવર્સ એટલે પણ વિરોધ કરી રહ્યા છે કે અત્યારે જે કાયદો અમલમાં હતો એમાં બે વર્ષની સજાની જોગવાઈ હતી જો કોઈનું અકસ્માતે મૃત્યુ થાય પણ સમાજમાંથી એ માંગ ઉઠી છે વારે તહેવારે ખૂબ ખતરનાક અકસ્માતો થાય છે આપણે ઘણી બધી વારે હાઈવે હાઇવે પર જોઈએ છે કે જમણી બાજુ એ ટ્રકને ચાલવાની લેન છે પણ ડાબી બાજુ ચાલવાની લેન છે પણ જમણી બાજુ એ હંમેશા બ્લોક કરીને ચાલશે માનો કે ત્રણ જ લેન છે કોઈ હાઇવે પર તો ત્રણે ત્રણ લેન પર ખૂબ ભારે વાહનો ચાલતા હોય ગાડીની સ્પીડ અને ટ્રકની સ્પીડ એ કોઈ દિવસ મેચ થવાની નથી ગાડીવાળો થોડો ઘણો આમ તેમ થયો તો સમજવું કે ટ્રકની સાથે એનો અકસ્માત થયો સ્વાભાવિક છે આજની તારીખે જાહેર વાહનોમાં ઓછા ફરનારા અને ખૂબ કારમાં ફરનારો એક વર્ગ છે જેના કારણે જ્યારે પણ અકસ્માત થાય આપણે સાંભળીએ છીએ કે એક જ પરિવારના ચાર લોકો કે એક જ પરિવારના છ લોકોના એ ઘટના સ્થળે મૃત્યુ થયા હાઇવેઝને જેટલા પહોળા કરવાના એ કામો થઈ રહ્યા છે એની સાથે દેશમાં અકસ્માતો ઘટે એની પણ ખૂબ ફરિયાદો ખૂબ સૂચનો એ સરકારને મળ્યા છે અને નાગરિકોની પણ એક માંગ હતી કે આ મામલા કંઈક ને કંઈક ઘટતું કરવું જોઈએ પણ આ એક દસ વર્ષ વાળી વાત એ ટ્રક ડ્રાઈવર્સે પકડી છે અને એના કારણે એમનો વિરોધ કરી રહ્યા છે આપણે આજે મુદ્દાને ચર્ચવાનો છે કે હિટ એન્ડ રન સામે નવો કાયદો બની રહ્યો છે એનો વિરોધ શા માટે કરો છો આપણી સાથે પરમરાજસિંહ રાણા છે એ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ઉપપ્રમુખ છે રાણા સાહેબ વીટીવીમાં આપનું સ્વાગત કરું છું મારો પહેલો સવાલ એ છે કે અકસ્માત તો અકસ્માત છે એ સમજીએ કે કોઈ જાણી જોઈને અકસ્માત કરતું હતું નથી પણ બે વર્ષની સજા છે એ વધારે તો કદાચ એ ચોકસાઈ એ ટ્રક ડ્રાઈવર્સ વધારે રાખશે ક્યાંક હાઇવે પર ફરતા આપણે પણ એ જોયું છે કે ટ્રક છે એ પેલા સાપની જેમ ચાલતો હોય આપણને ખબર પડે કે કંઈક આના લેવા ખાવામાં કંઈક લોચો છે જેના કારણે એની ગતિ જે છે એ કંઈ યોગ્ય નથી ક્યાંક જઈને કોકની સાથે તો ભટકાશે જ અને કોઈક અકસ્માત એ આ પ્રકારના ટ્રક કરતા હોય છે એ ટ્રકના ડ્રાઈવર્સ કરતા હોય છે જો સરકારે કાયદાને કડક બનાવતી હોય તો એ ટ્રક ડ્રાઈવર્સને સમજાવવાનો મુદ્દો છે એનો વિરોધ કરવો એનો ચક્કાજામ કરવો હું માનું છું કે સમાજ એને નહીં સ્વીકારે સરકાર તો એને જે કરવું હશે કરશે પરમરાજસિંહ નમસ્કાર પરમરાજસિંહ રાણા સેક્રેટરી રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ઓકે આપે જે મુદ્દો કીધો કે સાપની જેમ ટ્રક ચાલતો હોય તો ખરેખર જો એવા કોઈ ટ્રકર્સ હોય જે એવી રીતે ચલાવે છે તો ઈ રેસ ડ્રાઇવિંગની પરિભાષામાં આવે છે દરેક ડ્રાઈવરોને મારે એ કહેવાનું છે કે સેક્શન એટીન ભારત ન્યાય સંહિતા બે હજાર ને ત્રેવીસ એમાં એક જોગવાઈ છે કે નથિંગ ઇઝ એન ઓફેન્સ વીચ ઇઝ ડન બાય એક્સિડન્ટ ઓ મિસફોર્ચ્યુન એટલે જો સામાન્ય રીતે એક્સિડન્ટ થાય કે એમના ધાયરા થાય તો એમાં ઈ દંડને પાત્ર નથી પણ ચોક્કસ જો રેસ ડ્રાઇવિંગ થતું હોય તો એમાં ઈ જવાબદાર ગણાય અને પેલા જે બે વર્ષની ઈ ઓફેન્સ માટેની જે સજા હતી એ વધારીને પાંચ વર્ષ થઈ છે અને જ્યારે પોતે આ એક્સિડન્ટ કર્યા પછી જી આ એક્સિડન્ટની જાણ કરતા નથી એવા કિસ્સામાં જ દસ વર્ષની સજા છે હા તો એવું કે છે કે ભાગી ના જઈએ જો જે તે વખતે અકસ્માત થયો ને ભાગી ના જઈએ તો ત્યાં જે ટોળું રહ્યું એ મારવા લાગે છે ને એ ત્યાં જ જીવ લઈ લે એટલે અમારે ભાગી જવું પડે આજે હું એક અમારી ટીવી પર એક ડ્રાઈવરને સાંભળતો હતો મારો એને સવાલ પૂછતો હતો એવું કહેતા હતા કે ભાગીનાજીએ તો લોકો મારે ત્યાં તો મોટાભાગના કિસ્સામાં એવું બને છે કે લોકો મારવા જ માંડે સીધા એ ટ્રક ડ્રાઈવરને સામાન્ય રીતે એવું માનવામાં આવે કે ટ્રકનો જ વાંક હોય હંમેશા મોટું વાહન છે એટલે એ જ જવાબદાર ગણાય ખાસ કરીને જયારે લોકલ એરિયા હોય ગ્રામ્ય વિસ્તાર હોય સિટી વિસ્તાર હોય ત્યાં આવા પ્રશ્નો ઉપજતા હોય છે અને ડ્રાઈવર સહજ ભાવે પોતાની જાન બચાવવા ત્યાંથી ભાગી જ જાય એમાં કોઈ નવાઈને ને સ્થાન નથી અને પોતાનો જીવ હરેકને વાલો હોય ઘણીવાર એવું થાય કે રોંગ સાઈડ થી આવતું ફોર વ્હીલર ટ્રકની સામે જો અથડાય તો એવા કિસ્સામાં લોકો ટ્રક ડ્રાઈવરને જવાબદાર ગણીને મારવા લેતા હોય છે તો આવા કિસ્સામાં ટ્રક ડ્રાઈવર ભાગે એ સહજ છે એક એક સવાલ મારે તમને પૂછવો છે કે તમે લોકો જ્યારે આ બધાને મેનેજ કરો છો વિરોધ તો બરાબર છે આપણી સહાનુભૂતિ પણ છે પણ કેટલા કિસ્સામાં એ ગુસ્સો આપણને હોય કે રોંગ સાઈડમાં આવતો ભારે વાહન એ જ્યારે કોઈ જેન્યુન કાર ચાલકને કચડી નાખે કે બાઇકનો ભૂકો બોલાવી દે બે જણને એકદમ ઉડાડી દે ક્યાંક બ્રિજથી ઉતરતા એ પોતાની ગતિને કાબુમાં ન રાખે તો આ પ્રકારના એ માનીએ કે ઓછું ભણેલા લોકો હોય છે જે વાહનો ચલાવે છે પણ આવું કોઈ શિક્ષણ એમને ના આપી શકે કે જ્યારે તમે આ પ્રકારનો કોઈ વિરોધ કરો તો મારા જેવો જ તમારી જોડે જોડાઈ જશે કે આ બી બરાબર છે તમારા માટે વધારે કડક કાયદો બન્યો પણ મોટેભાગે લોકોના મનમાં એવું છે કે ટ્રક ડ્રાઈવર એ એક પ્રકારની બે કાળજીથી જ એનું વાહન ચલાવે છે રોંગ સાઈડ વાળો જવાબ આપો તમે કોઈને એ સમજાવો છો કે આ નહીં કરવું જોઈએ ક્યારે આપણે અવારનવાર અમે નાના મોટા સેમિનાર કરતા હોય છે આરટીઓ દર વર્ષે વાહન ટ્રાફિક સપ્તાહ જાન્યુઆરી મહિનામાં ઉજવતું હોય છે અને આજ રોડ સેફટીને લઈને ઘણા બધા અમે સેમિનાર કર્યા છે આવનારી પાંચ તારીખે પણ આજ મહિનાની આવનારી પાંચ તારીખે શુક્રવારે અમે ડ્રાઈવરને આ કાયદા વિશે જાણકારી આપવા માટે આરટીઓ અધિકારી એસીપી રેન્કના પોલીસ અધિકારી અમે અને કાયદાના નિષ્ણાંત વકીલોને પણ સાથે રાખીને એક સેમિનાર કરીએ છીએ રોંગ સાઇડ વાળો જવાબ ન આપો કોઈ જવાબદારી તો લે રોંગ સાઈડમાં ડ્રાઈવર જ જવાબદાર છે જયારે બે ફિકરાઈથી ચલાવે તો એમાં ડ્રાઈવરની જવાબદારી થાય સમજણથી કઈ ના થાય એને જે ટ્રેનિંગના ભાગરૂપે આપણે આપી છીએ કે પેલા નંબરની લેન છે સ્પીડ લેન છે એના ઉપર વાહન નહીં ચલાવવું સુરતમાં રેન્જ આઈજીએ ખૂબ આની કડક અમલવારી કરી હતી ને એમાંય અમે એમને સાથ આપ્યો તો હા ખાલી ઓવરટેક કરતી વખતે તમે હાઈ હાઇસ્પીડ લેનનો ઉપયોગ કરો બાકી બે અને ત્રણ નંબરની લેન એ જ ટ્રકર્સ માટે છે એવું અમે અવારનવાર અમારા માધ્યમથી અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટના માધ્યમથી શિક્ષણ આપી જ છીએ છતાંય કઈ ફેર પડતો નથી હ્યુમન એરર કરી શકો તમે વ્યક્તિગત રીતે કોઈનો વાંક હોય તો એને બધાને ચોરના ગટેરામાં આપણે મૂકી નથી શકતા ચલો હું એવી આશા રાખું બાપુ કે જે કઈ થાય એ એમના માટે સારું થાય પણ જે બેફામ રીતે જે લોકો ચલાવે છે અને સમાજ પણ એક માંગ કરે છે કે આ પ્રકારની એક્ટિવિટી એ બંધ થવી જોઈએ જવાબદારી હોવી જોઈએ રોડ જેટલા પહોળા થાય એટલા અકસ્માતો પણ વધી રહ્યા છે રાધર રોડ પહોળા થાય તો અકસ્માતો એ ઘટવા જોઈએ ક્યાંક મને એવું લાગે છે કે આ પ્રકારના બે જવાબદારી પૂર્વક વર્તનને કારણે પણ થતું હશે અત્યારે જે કંઈ એ ટ્રક ડ્રાઈવર્સ લડી રહ્યા છે એના પ્રત્યે સહાનુભૂતિ છે સરકાર એના વિશે પણ વિચારશે એના માટે પણ અમે સવાલો સરકારને કરીશું અને જે કંઈ એ નાના વર્ગ માટે જે કંઈ કરવું પડે એ અમે પણ કરીશું બોલો તમારે કંઈ કહેવું છે લાસ્ટ સવાલ હતો મારો ટ્રકર્સ અમારો જે કાંઈ ટ્રકર છે એનો ડ્રાઈવર છે એ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો અભિન્ન અંગ છે એને છૂટો રાખી ન શકાય ને એના માટે અમે પણ એટલા જ પ્રયત્નશીલ છીએ અને સરકાર સાથે આ કાયદામાં ક્યાંય જે કોઈ ડ્રાઈવર છે એ ખોટી રીતે કોઈ ન દંડાય અને આનો ભોગ ન બને એની કાળજી અમે ખૂબ જ રાખશું તમને સરકારે પૂછ્યું તું જ્યારે કાયદો બનાવતા હતા તમારો કોઈ અખિલ ભારતીય કોઈ તમારું એટલે આખા ઇન્ડિયાનું કોઈ એસોસિએશન હોય જેની કોઈ માગી હોય સલાહ કે ભાઈ બોલો સરકાર આ પ્રકારનો એક કાયદો બનાવવા જઈ રહી છે તમારા કોઈ ઇનપુટ હોય તો આપો રાણા સાહેબ આ વિશે મને અત્યારે મારા સાઈડથી મને કોઈ એવું જાણ નથી કદાચ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ અને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ આનો વધારે સારી રીતે જવાબ આપી શકશે ફાઇન ચલો હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આપે ખૂબ નિખાલસતાથી મારા સવાલોના જવાબ આપ્યા એ સવાલ એ માત્ર મારા નહોતા એ સામાન્ય માણસને પણ આ સવાલો હંમેશા એના મનમાં થાય છે આજના બીજા વિષય તરફ આગળ વધીએ